દર્શક મિત્રો, અત્યારે મારે તમને એક બીમારીની વાત કરવાની છે. એ બીમારી એ છે કે પહેલાંના સમયમાં બીમારીનું નામ સાંભળીને લોકો ચોંકી જતા હતા, અને એ બીમારી આજે એકદમ સામાન્ય અને કોમન બનતી જાય છે. જે બીમારી છે ડાયાબિટીસની બીમારી, શુગરની બીમારી. તો એવી જ એક બીમારીની વાતચીત કરશું આપણે. એક મોટી ઉંમરના વ્યક્તિ છે અને એમને આ પ્રોબ્લમ ક્યારે શરૂ થયેલો અને પ્રોબ્લમથી કેવા કેવા એણે ચડાવ ઉતાર વેઠેલા છે, તો એમના નામ અને એડ્રેસ સહિત મેળવશું એમની પાસેથી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે તમારું? ખુશાલભાઈ સુખાભાઈ તલાવિયા. તમારું ગામ કયું છે? અષ્ટગામ. તાલુકો જિલ્લો? નવસારી. અચ્છા, આ ગામ તમારું આવે કઈ જગ્યા પર? નેશનલ હાઈવે નંબર 8 પર. અચ્છા, હવે કાકા તમને શું પ્રોબ્લમ શરૂઆતથી થયેલો એની મને વાત કરો તમે. મારે નખ કાપતા બ્લેડ પગમાં લાગી ગયેલો આંગળીમાં. અચ્છા, એનાથી કો ચાલુ થયેલો. હા હા. અને મેં ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે. અચ્છા, ઓપરેશન કીધું પણ જે મારો ઘા હતો ને. આ છે ઘા, તમે જરા હાથ લઈ લો તો એક બાજુ. હા હા, એ ઘા વહેલો રૂજાતો નહીં. મિત્રો, આ ડાયાબિટીસ, આ કાતા મતલબ તમને પહેલા આ શરૂઆત થયેલી શુગરની બીમારી હતી ને, તો શુગર તમારું કેટલું હતું અને એમાં જરા શું થયેલું એ વાત કરો તો. પહેલાં પહેલાં શુગર મારું હતું 270. 270. પછી? પછી દવા લીધી પણ દવામાં બહુ ફેર નહીં લાગ્યો. આમ ગયઠું ખરું, 200 પર આવ્યું. ફરી પાછું વધી જ ગયું. મેં ડૉક્ટર, દવા ચાલુ હતી? દવા ચાલુ હતી. મેં ડૉક્ટરને કહ્યું કે આમ કેમ થાય? તે કે તો થાય, એની ચિંતા તમારે કરવાની નહીં. આવું તમને કે ચિંતા મારે કરવાની છે. આમ એક મહિનો પછી પાછું તપાયું તો શુગર 250 જેટલું થઈ ગયું. પછી મેં ફરી પાછું ડૉક્ટરને કહ્યું કે આમ કેમ થાય, એનું થવાનું કારણ શું તે તમે મને કહેવો. એટલે એણે કહ્યું કે એ જવાબદારી મારી છે. આમ કરતા બે ત્રણ મહિના મેં એમને એમ ખર્ચી કાઢ્યા. પછી ટીવી પર એડ જોઈ. દિલ્હીનો એકે પાંડે નામનો ડૉક્ટર, એણે મને કહ્યું કે તમે આ ડૉક્ટરની દવા બધી બંધ કરી દેવો. અચ્છા, મતલબ એલોપેથી દવા બંધ કરો તમે? હા હા. અને તમે આયુર્વેદિક દવા પર? ટૂંકમાં તમને એલોપેથી દવાથી એમ થતું હતું શું? તમારા શરીરમાં ગભરામણ થતી. ગભરામણ થતી, એટલા માટે તમે એ દવા બંધ કરેલી. બંધ કરી અને દવા લેતા તમારું શુગર વધતું હતું? વધતું હતું. હા. એટલે પછી મેં કહ્યું કે આ તો નહીં. મેં કહ્યું ચાલ. એટલે મેં એકે પાંડે સાથે ચર્ચા કરી, એણે મને કહ્યું કે તમે આયુર્વેદિક ડૉક્ટરને કોઈને પકડો. અચ્છા. એવામાં અમારા આ ગૌતમભાઈ મારે ઘરે આવી ગયા. અચ્છા. એણે મને આ પ્રોડક્ટ્સની વાત કરી. કઈ પ્રોડક્ટ બતાવો તો જરા? આવ્યું. હા હા. મિત્રો, આજે કાકાના હાથમાં છે એક પાવડર, છે નેચરામોર નામનો પાવડર. આ નેચરામોર ખરેખર ડાયાબિટીસની દવા નથી. અહીંયા લખેલું છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ, મતલબ સંપૂર્ણ આહાર. હવે આ પાવડરની તમને ભલામણ ગૌતમભાઈ કરી હતી, તો તમે ગૌતમભાઈને શું જવાબ આપેલો? તમે મને આપી જાઓ લાઈવ. મતલબ તમને વિશ્વાસ આવી ગયો? હા, મને વિશ્વાસ આમ સંપૂર્ણ આવી ગયો ગૌતમભાઈ પર. ગૌતમભાઈ બીજે દિવસે મને આ પાવડર ને બધું આપી જ ગયા. પાવડર ની સાથે બીજું શું લીધેલું તમે? ટેબ્લેટ. આર્યા બતાવો તો. મિત્રો, આ છે લાઇફસ્ટાઈલ પ્લસ. જો અહીંયા તમે વાંચી રહ્યા છો, ગ્રીન નિશાન છે, મતલબ 100% શાકાહારી અને હર્બલ એક ડાયટરી સપ્લિમેન્ટ છે આ કેપ્સ્યુલ. હવે આ કેપ્સ્યુલ અને પાવડર તમને આપી ગયા હતા, એ વખતે તમારી સ્થિતિ શું હતી? તમારા પગની સ્થિતિ શું હતી? તે વખતે ચાલવામાં બહુ તકલીફ પડી. અને બીજું તમે કંઈક કહેતા હતા, તમારો જે બ્લેડ વાગી જવાના કારણે પગની અંદર સડો થયેલો, તો આ સડો ક્યાં સુધી હતો? જરાક આંગળી ફેરવીને બતાવો ને મને. એ અહીંયા સુધીનો હતો. અહીંયા ત્યાં સુધી હતો, બરાબર છે. હવે આ પાવડરના ડબ્બા પીધા કેટલા તમે? 5. હવે આ બીમારીને કઈ બીમારી કહેવાય કાકા? ગેગ્રીન જ કહેવાય ને. ગેગ્રીન ને? તો ગેગ્રીન કહેવાય. હવે આ તમે આંગળી મૂકી ત્યાં સુધી આ તમારો સડો હતો, આ તમારા પગની અંદર બ્લેડ વાગી જવાના કારણે તમને આમાં રૂજ નહોતી આવતી, સડો થયેલો, બરાબર. હવે આ પાવડર પીધા પછી આમ કેટલા ટાઈમમાં ફાયદો થયો તમને? મને 1 મહિનામાં ફાયદો થયેલો. 1 મહિનામાં ફાયદો થયો. તો હવે આજે તમારો અત્યારે જે પ્રોબ્લેમ દેખાય છે આ પગની અંદર, આ કેટલા ટકા કહેવો હોય તો કહી શકાય? અત્યારે હાલમાં કેટલા ટકા છે? 90%. એટલે 90% સારું સારું થઈ ગયું. 10% છે મતલબ, એવું કહી શકાય ને. બીજું, હવે આની સાથે બીજી પ્રોડક્ટ તમે કઈ ઉપયોગ કરો છો? શેના માટે? ઘાને રૂજવા માટે. મિત્રો, આ એક નીમ ટર્મરિક નામની ક્રીમ છે, આ કાકાના હાથમાં છે. આ છે નીમ ટર્મરિક નામની ક્રીમ છે, એન્ટીસેપ્ટિક એવું બધા લખેલું છે, એન્ટીસેપ્ટિક ક્રીમ, બરાબર. હવે આ ક્રીમ તમે લગાવો છો પાવડર અને કેપ્સ્યુલ. હવે 90% સારું છે. હવે આ પાવડર પીવાથી તમારા શરીરની અંદર કેવું ફિલિંગ થાય છે?
સ્ફૂર્તિ રહી બરાબર. આમ કેવી સ્ફૂર્તિ રહી છે? બસ કોઈ જાતનું એ નહીં. અચ્છા, તમારી ઉંમર કેટલી છે? 71. 71 વર્ષની ઉંમરે આ પાવડરમાં તમને સ્ફૂર્તિ કેટલા દિવસથી મળેલી? એ મને અઠવાડિયામાંથી જ માલમ પડી ગયો. શું વાત છે? આ પાવડર. હવે તમે વિચાર કરો કે તમારી ઉંમરના 71 વર્ષની ઉંમરના જે લોકો છે એ લોકોની જિંદગી આમ કેવી હશે? તમે જે સ્ફૂર્તિથી જીવો છો એવી હશે ખરા? નહીં 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 નહીં. તો આ વસ્તુ મળવાથી આમ તમને કેટલી ખુશી છે? મને બહુ ખુશી. તો આ ગૌતમભાઈ તમને જે પ્રોડક્ટ આપી છે એના માટે તમે શું કહેવા માગો છો? આ ગૌતમભાઈ જે મને પ્રોડક્ટ આપ્યો ખરેખર તો મારા એક આ જીવનનો બહુ મોટામાં મોટો આભાર એમનો હું માનું. સરસ સરસ. એનાથી આ દવાથી મને ઘણો ફેર પડી ગયો, ઘણો બધો ફેર છે. મતલબ તો એક તમારો આનંદ તમે વર્ણવો છો બરાબર. અને આજે તમે ગેંગરીનની વાત કરો છો એમાં 90% રૂજ આવી ગઈ છે અને હજી તમે 1.5 મહિનાથી આ વસ્તુની મતલબ આ બધી ટ્રીટમેન્ટ કરેલી છે તો હવે આમ કમ્પ્લીટ રૂજ આવી જશે એવું લાગે છે આપણને? લાગે. સરસ. તો માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.